नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 भीमड़ा विद्यालय ई क्लास में आप सर्वेनु हार्दिक स्वागत है। आज आप धोरण 12 में पत्थर थरथर ध्रुजे गीतनो अभ्यास करवानो छे। पत्थर थरथर ध्रुजे परीक्षा में प्रश्न पूछाय साहित्य प्रकार तो गीत छे। पत्थर थरथर ध्रुजे साहित्य प्रकार गीत, एना कवि छे निरंजन भगत। निरंजन भगतनो जन्म 18/5/1926 रोज थयो हतो अने एमनुं अवसान 1 ફેબ્રુઆરી 2018 रोज थयुं हतुं। निरंजन नरहरि भगत अमदावादना वतनी छे। व्यवसाय तेओ अध्यापक हता अने निवृत्त थया पछी तेओ अमदावादनी अंदर पोतानुं जीवन गाळ्युं। गुजराती अने अंग्रेजी भाषा साहित्यना आ विद्वान सर्जक स्वातंत्रोत्तर कालना मोटा कवि छे। छंदोलय, किन्नरी, अल्पविराम, 33 काव्यों वगैरह संग्रह द्वारा प्रगट थयेला तेमना बधा काव्यों छंदोलय बृहद ग्रंथमां संग्रहाया छे। प्रवालद्वीपना काव्यों द्वारा नगर जीवननी पाश्चात्य भूमिकामो आधुनिक मानवीनी संवेदनाने गुजराती कवितामो सौ प्रथम तेमणे प्रगट करी छे। मानवता प्रेमी आ कविए गुजराती तेमज अंग्रेजी साहित्य विषे अभ्यासपूर्ण विवेचन कार्य पण कर्युं छे। आ गीतमां कविए आ दुनियाना न्याय तोड़नारा कहेवाय ने डाया माणसो, એ ડાહ્યા માણસોની વાત કરી છે। પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલે કુંજે એ કેવું? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારી નાખો એવો ન્યાય તોળે અને તે પણ નિરાંતે ઠંડે કલેજે, એ તે કેવું? પણ એ કોલ્યો જેને હસીને જ બોલવાની આદત, કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે જે હસીને બોલતા હોય, અર્થાંત અથવા તો કે હંમેશા સ્વસ્થ, શાંત, આનંદમગ્ન હોય, તેણે લોકોને ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે। જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે, આ અંતરખોજની પ્રેરણા આપે છે। આ ગીતની અંદર કવિએ સામાજિક માનસિકતા પરત્વે ધ્યાન દોર્યું છે। પાપ કરનારા મોટાભાગના લોકો પોતે જાણે શુદ્ધ અને નિષ્પાપી હોય ને એમ ઠંડે કલેજે અન્ય પાપીને પથ્થર મારી નાખો એવો ન્યાય તોડતા અચકાતા નથી, પરંતુ એક સંત ઓલિયો આવી લોકોને ન્યાયવૃત્તિને પડકારે છે। કવિએ ઈસુ ખ્રિસ્તની વાણી જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે એ ઓલિયાને મુખે મૂકીને કહેવાતા ડાયા લોકોની ન્યાયવૃત્તિનો ઉપવાસ કર્યો છે। આ સાંભળી સૌ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને આ સંત ન્યાય પદ્ધતિનો ભોગ બનવા જતી અબળાને હોશિયારીથી બચાવી લે છે। ઓલિયાના મુખે મુકાયેલી આ પંક્તિ આંતરખોજ માટે ખૂબ જ પ્રેરણા આપે છે। પથ્થર થરથર ધ્રુજે હાથ હરખતી જૂઠાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે, પથ્થર થરથર ધ્રુજે અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાંતે તોળે, આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલો લે કુંજે, એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો હતો વાટે, સુણી ચુકાદો ચમકો થંભ્યો ઉરના કોઈ ઉચાટે, હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી ધ્રુજે, આ દુનિયાના શાણા ઓ ના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે, એક એક અલોક પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે, અબળા રહી ને રહ્યો ઓલ્યો એનું કવિજન ગીત હજીએ ગુંજે। આ કાવ્ય છે છંદોલય બૃહદમાંથી લેવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યના એક એક શબ્દો સમજીએ। પથ્થર થરથર ધ્રુજે
પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠાને જડ, જુઠ્ઠા એટલે ખોટા અને જડ એટલે સંવેદના વિહીન, કોઈ જાતની લાગણી ન હોય, હાથ હરખથી જુઠ્ઠાને જડ, જડ એટલે કેવા, સંવેદના વગરના, લાગણી વગરના, પથ્થરની ત્યાં કોણ વેદના બુઝે, બુઝે એટલે બુઝાવે, અહીંયા દૂર કરવી, વેદના એટલે પીડા, કે પથ્થરની વેદના કોણ દૂર કરે, પથ્થર થરથર ધ્રુજે, જેના હાથ હરખથી હરખમાં આવી જુઠ્ઠાને જડ થઈ ગયા હોય ત્યાં પથ્થરની વેદના કોણ બુઝાવે દૂર કરી. અહીંયા ગામની અંદર અનાચાર આચરનારી એક અબળા પર ભાગોળે, એક કુકર્મ કરનારી એક સ્ત્રી અબળા એટલે કે નારી ઉપર એક ગામની ભાગોળે બેઠા સૌ કહેવાતા. શું કહે છે કે અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, ભાગોળ એટલે કહેવાય ને ગામનું પાદર, એમ અનાચાર એટલે આમ ખરાબ કર્મ કહેવાય, દુરાચાર અધર્મ, આચરનાર એટલે વર્તન કરનાર. અહીંયા કહે છે કે અનાચાર આચરનાર એટલે કે અનાચાર એટલે એક અધર્મ, આચરનારી એટલે કે વર્તન કરનારી. કો અબળા પર ભાગોળે, અબળા એટલે સ્ત્રી, ભાગોળ એટલે ગામની પાદર ઉપર, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરંત તોળે, ગામના પાદરમાં ડાયા કહેવાતા લોકો ન્યાય કરવા માટે વાતો કરે છે, ભેગા થઈને વાતો કરે છે, અને ગામની એક કુલટા સ્ત્રી ઉપર ચર્ચા ચાલે છે કે આ કુલટાને, ઉલટા એટલે ખરાબ ચાલચલગતવાળી સ્ત્રી, આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કુંજે, કિલોલે કુંજે એટલે આનંદથી, હિંસક આનંદથી દેકારો કરે. અહીંયા વાત શાની ચાલે છે કે ગામની અંદર એક સ્ત્રી છે કોઈ ખરાબ કર્મ કરે છે, તો એ ખરાબ કર્મ કરનાર દુરાચાર કરનાર સ્ત્રીને સજા કરવા માટે ગામના લોકો ભેગા થઈને વાત કરે છે કે આ કુલટા સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો. અહીંયા બધા ચર્ચા ચાલી રહ્યા, ચર્ચા ચાલતી હોય છે કે આ કુલટા સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો હતો વાટે, આ ચર્ચા ચાલતી હતી એવામાં રસ્તા ઉપર એક આદમી સાવ ઓલિયો એટલે કે સંત જેવો વાટ ઉપર ચાલી રહ્યો હતો, રસ્તામાં ચાલી રહ્યો હતો, અને એને શું સાંભળ્યું, આ પેલો ચુકાદો સુણી એટલે કે સાંભળ્યો, ચુકાદો ચમક્યો, આ ડાયા ગણાતા લોકોની વાત સાંભળીને ઓલિયો રસ્તા ઉપર થંભે છે, થંભ્યો ઉરના કોઈ ઉચાટે, ઉચાટ એટલે ચિંતા, એમ ચુકાદો એટલે ન્યાય, ચમક્યો એટલે ત્યાં એકદમ ચોંકી જાય છે, થંભ્યો એટલે ઊભો રહે, ઉર એટલે હૃદય અને ઉચાટ એટલે ચિંતા. શું કહે છે કે ડાયા ગણાતા લોકો ચર્ચા કરતા હોય છે કે આ કુલટા સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો, અને એ ચર્ચા ચાલતી હોય છે ત્યારે આ સંત છે રસ્તામાંથી પસાર થતા હોય છે અને એમના કાનમાં આ ચર્ચાનો અવાજ સંભળાય છે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી ધ્રુજે છે. એટલે આ લોકોના હાથમાં પથ્થર હોય છે એટલે એ લોકોનો હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી ધ્રુજે, એટલે એના ઉપર એ આ ઓલિયાને દયા આવે છે. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, શું કહે છે, શાણા એટલે ડાયા અને દુનિયાદારી એટલે સંસારના વ્યવહારની રીત, સંસારના વ્યવહારની રીત, દુનિયાદારી એટલે સંસારના વ્યવહારની રીત. આ દુનિયાના શાણા ના જાણે દુનિયાદારી, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. હા, ઓલિયો સંત છે, પેલો લોકોનું ટોળું ભેગું થયું હોય છે ને ત્યાં જઈને વાત કરે છે કે હૃદયમાં કોઈ ચિંતાથી તે ઊભા રહી ગયા અને સૌના હાથ અને પથ્થર બંનેને જોઈ એના હૃદયમાં દયા આવે છે. આ દુનિયાના ડાયા માણસો દુનિયાદારી જાણતા નથી, તેમને દુનિયાદારીનું કોઈ ભાન નથી, એમને ઓલિયાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં ઊભેલા ટોળાને કહ્યું, જેણે જેણે પાપ ના કર્યું એ કે તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાએ શું કીધું કે જેણે એકે પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે, અને એક એક અલોપ પેલા સજ્જન, પેલા એકે પાપ ન કર્યું એવા એક વ્યક્તિ જ નહોતા, એક 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 કરતા બધા અલોપ થઈ ગયા, બધા ચાલ્યા ગયા, અલોપ થવું એટલે ત્યાંથી ચાલ્યા ગયા, એક એક અલોપ પેલા સજ્જન, ત્યારે જ્યારે શું કરવું ના સૂજે, કેવળ અબળા અને ઓલિયો, અબળા રહીને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજીએ ગુંજે. ત્યાં ગામની ભાગોળે કોણ રહ્યું, એક અબળા સ્ત્રી અને ઓલિયો, આ બંને રહ્યા, બાકી
એકે પાપ ન કર્યું હોય અને પથ્થર ફેંકવા માટે એક પણ વ્યક્તિ ત્યાં રહેતો નથી. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખમાં આવી જૂઠા અને જડ થઈ ગયા હોય તેમ પથ્થરની વેદનાને કોણ બૂઝે. પથ્થર થરથર ધ્રુજે, શબ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો એના. કલ્લોલે કુંજે એટલે કલ્લોલથી ગાય, એટલે કે આનંદથી ગાય. હિંસક આનંદથી દેકારો કરે, વહી રહ્યો હતો એટલે કે પસાર થઈ રહ્યો હતો. ઉચ્ચાર એટલે ચિંતા અને દુજે એટલે જમે ટપકે. સમાનાર્થી શબ્દોમાં પૂછાય દુજેનો સમાનાર્થી શબ્દ જમે ટપકે. અલ્લોપ એટલે અદ્રશ્ય થયા, ચાલ્યા ગયા. પ્રશ્ન છે પહેલો, ગામની બાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો ગામની બાગોળે લોકો એકઠા થયા હતા અનાચાર આચરનારી અબળાને ન્યાય આપવા માટે. અનાચાર આચરનારી અબળાએ એના કૃત્ય માટે ન્યાય આપવા લોકો એકઠા થયા હતા. અનાચાર આચરનારી અબળાને તેના કૃત્ય માટે ન્યાય આપવા ભેગા થયા હતા. ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો? તો ગામના સજ્જનોએ ન્યાય કર્યો કે આ કુલટાને પથ્થર મારીને મારી નાખો. ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? અથવા લોકો શા માટે નાસી ગયા? ઓલિયાએ આપેલો ન્યાય સાંભળીને હવે શું કરવું તે ન સૂજ્યું એટલે લોકો ત્યાંથી નાસી ગયા. કવિનો હાથ સાથી કંપન અનુભવે છે. તો લોકોને નિષ્ઠુર ન્યાય બુદ્ધિ જોઈને કવિનો હાથ કંપન અનુભવે છે. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? આ કુલટાને પથ્થર મારી મારી નાખો એવો ડાહ્યાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને ત્યાં થંભી ગયો. ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું? ઓલિયાએ ગ્રામજનોને કહ્યું કે જેણે એકે પાપ ન કર્યું હોય ને તે પહેલો પથ્થર ફેંકે. ગ્રામજનોએ ઓલિયાની વાત સાંભળી. એમનો એકે જણ એવો નહોતો કે જેણે એકે પાપ ન કર્યું હોય. સૌ મનોમન ભોઠા પડી ગયા અને ત્યાંથી એક એક જણ પલાયન થઈ ગયા. ઓલિયાનો સાચો ન્યાય સાથી કહી શકાય. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેણે જીવનમાં નાનું કે મોટું, જાણે કે અજાણે કોઈ પાપ ન કર્યું હોય. દરેક વ્યક્તિ એ થોડા ઘણું પાપ તો કર્યું જ છે. જાણતા અજાણતા ભૂલથી ક્યાંક તો પાપ થઈ ગયું હશે. એટલે કોઈ વ્યક્તિ એવો હશે જ નહીં કે જેણે પાપ ન કર્યું. તો પછી કોઈને આ પ્રકારનો ન્યાય તોડવાનો અધિકાર નથી. ઓલિયાએ ઈસુ ખ્રિસ્તનું વચન ટાંકીને સૌને પોતાની તરફ જોવા કહ્યું. જેણે પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાના આ શબ્દો સાંભળી જે સજ્જનો પથ્થર લઈને ઊભા હતા તે અટકી ગયા. સૌના હૈયાના દ્વાર ખુલી ગયા. ઓલિયાએ લોકોની ખોટી ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી કમનસીબ અબળાને હોશિયારીપૂર્વક ઉગારી લીધી. આ દ્રષ્ટિએ ઓલિયાએ જે ન્યાય કર્યો તે ન્યાય સાચો ગણી શકાય. ઓલિયાની માનવતા દર્શાવો. દુનિયાના કહેવાતા ડાયા માણસો એક પાપી સ્ત્રીને મારી નાખવા પથ્થરો ઉચકીને ઊભા થયા છે, ત્યાં એક ઓલિયો સંત માનવતાવાદી અભિગમથી આખી ઘટનાને નવો વળાંક આપે છે. તે કહે છે કે જેણે પાપ એકે ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. આ વાત સાંભળીને પથ્થર લઈને ઊભેલા દરેકના હૃદયમાં માનવતા એટલે કે લાગણી પ્રગટી. સૌ ભોઠા પડ્યા અને ઓલિયાની માનવતાને દરેકના હૃદય ખોલી નાખ્યા. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક સૂચવે છે કે ડાયા માણસોએ તોળેલો ન્યાય સાંભળી પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી ઉઠે. પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી ઉઠે. જ્યારે અહીં તો એવા લોકોના હાથ પથ્થર મારવા તડપી રહ્યા છે જેમણે ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે જાણે અજાણે નાનું મોટું પાપ ન કર્યું હોય. કોઈ વ્યક્તિ એવી છે જ નહીં કે જેણે પાપ ન કર્યું હોય. તો પછી દોષિત વ્યક્તિને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકાય? અને તે પણ ઠંડે કલેજે. કવિ આવા નિષ્ઠુર માણસની નિર્દયતાની અહીં નિંદા કરી છે. કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનો એક વચન, જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે, મૂકીને જાણે કહેવાતા ડાયાજનોને પોતાના કર્મો તરફ આઈનો બતાવ્યો છે. આવો ક્રૂર ન્યાય એ ન્યાય નથી પણ માનવતા પર પ્રહાર છે.
પથ્થર હૃદયના માણસને પણ ધ્રુજાવી દે તેવો છે. આપ દ્રષ્ટિએ પથ્થર થરથર ધ્રુજે, એટલે કે પથ્થર જેવું હૃદય ધરાવનાર વ્યક્તિ પણ ધ્રુજી જાય. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં શું જીવન સંદેશ પ્રગટ થાય છે? તો કે છે, દરેક વ્યક્તિના હાથે જાણતા અજાણતા નાનું મોટું કોઈ પણ પાપ થઈ ગયું હોય છે, તો તેને આ રીતે નિર્દયતાથી પાપ કરનાર વ્યક્તિને, કુકર્મ કરનાર વ્યક્તિને નિર્દય દયા વગર મારી નાખવાનો કોઈને અધિકાર નથી. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠાને જડ પથ્થરની ત્યાં કોણ વેદના બુજે, કાવ્ય પંક્તિ સમજાવો. કવિએ જડ વ્યક્તિ એટલે કે સંવેદનહીન તે પથ્થર ધ્રુજે છે ને જે ચેતન છે, સંવેદનશીલ છે, તે હાથ જુઠ્ઠાને જડ કેમ થઈ ગયા? કેવો વિરોધાભાસ છે! પથ્થર પણ ધ્રુજી જાય. જ્યારે આ પથ્થર ધ્રુજી જાય એ વાત છે, તો આ સંવેદનહીન વેદના જેનામાં લાગણી ના હોય એવા વ્યક્તિની વાત કરી છે. પથ્થરની વેદનાને કોણ બુજાવે? જ્યાં જૂઠા ન્યાયને વળગી રહેલા ગ્રામજનોના હાથ જડ થઈ ગયા છે અને ન્યાયને અમલમાં મૂકવા આનંદથી દેકારા કરી રહ્યા છે, આ લોકોના હૃદયમાં કોઈ માનવતા જ ન હોય ત્યાં પથ્થરની એટલે કે અબળાની વેદના કોણ સાંભળવાનું? એની વેદના કોણ દૂર કરવાનું? કોણ બુજે એટલે કે દૂર કરે? ટૂંકા પ્રશ્નો જોઈએ તો, પથ્થર થરથર જે કાવ્ય પ્રકાર, તો કે છે ગીત. પથ્થર થરથર જે કાવ્યના કવિનું નામ, તો નિરંજન ભગત. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શામાંથી લેવામાં આવેલ છે? તો કે છંદોલય બૃહદમાંથી. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે? તો ઈસુ ખ્રિસ્તની. નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? તો સ્વાતંત્ર્યોત્તર કાળના. નિરંજન ભગતના બે કાવ્ય સંગ્રહના નામ આપો, તો છંદોલય અને કિન્નરી. નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સમાયેલા છે? તો છંદોલય બૃહદમાં. નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે? તો નગરજીવનની વાત કરી છે. નગરજીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થયા છે? તો પ્રવાલદીપ. નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો પથ્થર થરથર ધ્રુજે. સંવેદના વગરનું એટલે જડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, સંવેદના વગરનું એટલે જડ. ખરાબ ચાલચગલ ચલગતવાળી સ્ત્રી એટલે કુલટા. સંસારના વ્યવહારની રીત એટલે દુનિયાદારી.